વડોદરાની આસપાસનો વિસ્તાર કેમિકલ હબ તરીકે ઓળખાય છે લાખો લોકો કેમિકલ ફેક્ટરીમાં નોકરી કરીને રોજગારી મેળવે છે કેન્દ્ર સરકારના બજેટની ઉદ્યોગપતિ અને વેપારીઓને ખૂબ જ આશા છે વડોદરાના કેમિકલ ઉદ્યોગના માલિકો સરકાર પાસે બજેટમાં રાહતની માંગ કરી રહ્યા છે હાલમાં જીએસટીનો નો દર અઢાર ટકા છે જે ઘટીને બાર ટકા થાય તેવી ઉદ્યોગપતિઓની માંગ છે સાથે જ એક્સપોર્ટની સ્કીમ વધારવાની માંગ કરી રહ્યા છે તો સેન્ટ્રલ વેરહાઉસિંગ અને સેન્ટ્રલ લોજિસ્ટિકની સુવિધા મળે તેવી પણ માંગ કરી રહ્યા છે વડોદરા શહેરની આસપાસનો વિસ્તાર કેમિકલનો હબ માનવામાં આવે છે અને કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે બજેટ બહાર પાડવામાં આવી રહ્યું છે ત્યારે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના લોકોને પણ ઘણી બધી આશા અપેક્ષાઓ રહેલી હોય છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે અત્યારે કેમિકલ ઉદ્યોગના જે ઉદ્યોગપતિઓ છે વેપારીઓ છે બિઝનેસમેન છે તે આપણી સાથે અહીંયા જોડાયેલા છે આપણે તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે બજેટને લઈને તેમની શું એક્સપેક્ટેશન છે સરકાર પાસેથી આપણે એક યુવા જે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે તેની સાથે વાત કરીશું તમે શું કહેશો જે રીતના બજેટ આવી રહ્યું છે કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે ખાસ કરીને બજેટમાં શું આવવું જોઈએ શું એક્સપેક્ટેશન છે તમારી મારી સરકારશ્રીની એક વિનંતી છે કે જીએસટીનો રેટ થોડો અઢાર ટકા છે તો અઢારથી ઘટાડીને બાર ટકા સુધી કરવો જોઈએ આમ અમારા વેપારી લોકોને કોઈ તકલીફ નથી પણ અમારા એન્ડ યુઝર છે એ લોકોની થોડીક ડિમાન્ડ છે કે ભાઈ એ લોકોનો વેટ ટેક્સ છે એ લોકોને થોડો વધાર પડતો હોય છે એટલે મારી ઈચ્છા એવી છે કે ભાઈ જીએસટી છે અઢાર ટકાથી ઘટાડી બાર ટકા સુધી કરે તમે શું કહેશો કદાચ રીતના કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને શું સરકાર જાહેરાત કરે બજેટમાં તો ફાયદો થશે અથવા તો શું તમારી આશા અપેક્ષાઓ છે પહેલાં તો તમારા જી ટીવીનો ખૂબ ખૂબ આભાર કેમિકલ ઇન્ડસ્ટ્રીનું જે આપ બોલ્યા કે હબ છે અને હબ છે એની સાથે દેશના પંચાવન ટકાનો કેમિકલ અહીંથી એક્સપોર્ટ અને અહીંથી જ માર્કેટિંગ થાય છે અને એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ એનું જો લોજિસ્ટિક હોવું જોઈએ એની જે એક્સપોર્ટ માટેની સગવડતા હોવી જોઈએ તો વડોદરા તમે હબ કહેતા હોય કે ત્યાંથી મટિરિયલ લઈ જવું એક્સપોર્ટ માટે એ એટલી બધી દ્વિધાનો વિષય છે જેના માટે સરકારે તાત્પર્ય કંઈક પગલાં લેવા જોઈએ સારામાં સારી ફેસિલિટી આપવા જોઈએ એના માટે એના વેરહાઉસીઝ હોવા જોઈએ જ્યાં એ લોકો માલ મોકલી શકે ત્યાંથી જઈ શકે આ અમારી બહુ અત્યંત અગત્ય જરૂરિયાત છે શું માનો તો શું કરવું જોઈએ સરકારે બજેટમાં કયા પ્રકારની જાહેરાત કરે તો તમને ફાયદો થાય એક્સપોર્ટ રિલેટેડ એ લોકો શું પ્રોત્સાહન આપી શકે છે એમાં ઇમ્પોર્ટ જેમ કે મટિરિયલ ઇમ્પોર્ટ થતું હોય તો એમાં રાહત આપવો જોઈએ એક્સપોર્ટમાં બેનિફિટ આપવો જોઈએ ઇન્સેન્ટિવ આપવો જોઈએ ટર્નઓવરો ઉપર એને બેનિફિટ આપવો જોઈએ તો આ જો થાય તો જે દેશનો જો એક્સપોર્ટ જ ઓછો હશે તો દેશનો તમે ગમે જીડીપી વિચારશો એક્સપોર્ટ વગર જીડીપીની પોસિબિલિટી જ નથી તમે શું કહેશો તમે પણ એક યંગ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છો જે રીતના કોઈ પણ પરમિશન લેવાની વાત આવે તો અત્યારે સિંગલ વિન્ડો સિસ્ટમની એક પ્રથા નીકળી સરકારે કાઢી છે કે વેપારોને સરળતા રહે તે માટે સિંગલ મેડર સિસ્ટમ એવી કોઈ સિસ્ટમ છે તમારે ત્યાં અને જો ના હોય તો માનો છો કે એવી થવી જોઈએ ના સિસ્ટમ પ્રમાણેમાં તો અત્યારે એક જ છે કે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ જે છે એ વધારે આપવા જોઈએ બીજી વસ્તુ છે કે સેન્ટ્રલ વેર હાઉસિંગ એન્ડ લોજિસ્ટિક સિસ્ટમ સુધારવી જોઈએ એટલે જે કંઈ એક્સપોર્ટને લગતા અને એ રીતના છે અને ઇમ્પોર્ટ પર કઈ રીતના રિસ્ટ્રિક્ટ કરી શકે છે કે રીતના ઇમ્પોર્ટ નહીં એ કરીને લોકલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને મિડલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરી શકે છે એ રીતના વિવિધ પગલાં લેવા જોઈએ તમે શું કહે સર જે રીતના બજેટ આવી રહ્યું છે તમને શું લાગે છે શું આશા અપેક્ષાઓ છે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના લઈને તમારી સી પૃથ્વી અને પર્યાવરણનું જતન કરવું એ આપની બધાની સહિયારી જવાબદારી છે એટલે અમે માનીએ છીએ કે આપણે એનું જતન કરવું જોઈએ પણ સાથોસાથ કેમિકલ એક એવી વસ્તુ છે કે આપણા જીવન અને ઉદ્યોગ અને વેપારમાં વણાયેલી વસ્તુ છે એટલે એના વગર આપણે ચાલી શકીએ એમ નથી એટલે અમારું એ માનવું છે કે આજે કદાચ ચાઇના પછી ઇન્ડિયા એવો દેશ છે કે કેમિકલનું વપરાશ અથવા મેન્યુફેક્ચરિંગ સૌથી વધારે છે તો એના માટે પર્યાવરણ અને પોલ્યુશનની વાતો આપણે કરીએ છીએ પણ એના વગર જ્યારે આપણે જીવી ના શકતા હોઈએ તો સ્કીમો એવી આપવી જોઈએ કે પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે નાની એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઓ ક્લસ્ટરમાં કે સાથે મળીને એને કોઈ પ્લાન્ટ નાખે અને પોલ્યુશનને કંટ્રોલ કરી શકે બીજી વસ્તુ એ છે કે આપણે સીએસઆરમાં બી જો એનો સીએસઆરનું વ્યાખ્ય વધારવામાં આવે અને આવી જે પર્યાવરણ છે કે સોલર છે કે એવા જેને આપણે અત્યારે વધારો કા એટલે ભળાવો આપવો છે તો એને બી સીએસઆરની એક્ટિવિટીમાં સમાવેશ કરવામાં આવે તો લોકોને રાહત થશે સાથોસાથ ચાઈનાની સામે જે આપણે કમ્પીટ કરવાનું છે કેમિકલ માર્કેટને એટલે ચાઇનાનો માલ ગ્રે માર્કેટમાં આવી જાય અથવા ચાઇના આપણને વર્લ્ડ માર્કેટમાં કમ્પીટ કરે એને બદલે આપણે આપણા ઉદ્યોગકારો કમ્પીટ કરી શકે એની માટેની આપણે શું ફેસિલિટી એ લોકોને આપી શકીએ અને એનું નોલેજ અપગ્રેડ કરીને કેમ એમનો કાંઈ ઇન્ફ્લુએન્ટ ઓછા થાય એ બાબત સેમિનાર એ બાબતના એજ્યુકેશનની એ લોકોની જે વસ્તુઓ છે એ આપણે આગળ કરવી જોઈએ અને હું તો એમ માનીશ કે આવનારા દિવસોમાં આપણા યુથમાં એટલે કે એજ્યુકેશન સિસ્ટમમાં જેની આપણે સોલર કે આ પર્યાવરણ કે આ બધી વસ્તુઓ છે એને આપણે એના સિસ્ટમમાં એક સબ્જેક્ટ તરીકે વણી લેવો જોઈએ તમે શું કહેશો જે રીતના બજેટ આવી રહ્યું છે તમારી પણ એક્સપેક્ટેશન હતી સરકાર પાસેથી કઈ જાહેરાત એવી જો બજેટમાં થાય તો સીધા તમારા ઉદ્યોગોને તમારા જે કર્મચારીઓ છે તેમને ફાયદો થાય હું રિપ્રેઝેન્ટ કરું છું સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝને અને અમારી એવી ભાવના છે કે અમને જે પેમેન્ટ મળે છે ને એ ત્રીસ દિવસ સાહીઠ દિવસ નેવું દિવસ અને છ મહિનામાં પણ મળે છે ગવર્મેન્ટના કાયદા પણ છે પણ એની સામે જો કોઈ સ્ટેપ લેવા જઈએ તો અમારો ધંધો બંધ થઈ જાય છે એટલે કમ્પલસરી થર્ટી ડેઝમાં પેમેન્ટ મળી જાય એવો ગવર્મેન્ટનો જો નિયમ નીકળે માઇક્રો અને સ્મોલ માટે એક્શન લેવાની વાત નથી આમાં કાયદેસરના એક્શન લઈએ તો ધંધો જતો રહે એવું છે એટલે ઇટ્સ અ કમ્પલ્સન તો ઘણો ફાયદો રહેશે માઇક્રો અને સ્મોલને અને બીજી અમારી ઘણા સમયથી એક ઇલેક્ટ્રોપ્લેટિંગ એસોસિએશનની એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેની માગણી છે જે છેલ્લા ઘણા વર્ષોથી બધા હાથો પાડે જ છે પણ કુદરતી રીતે કંઈક થતું નથી તો જો આ વખતે કંઈ સંભળાય તો સારી વાત છે થેન્ક યુ તમે શું કહેશો સર જે રીતના તમે પણ આ ફિલ્ડ સાથે સંકળાયેલા છો શું થવું જોઈએ બજેટમાં તો તો શું એનાઉન્સમેન્ટ થાય તો આ ઇન્ડસ્ટ્રીઝને વિકાસમાં વેગ મળે જીડીપીમાં વધારો થાય સી કેમિકલ ઇન્ડસ્ટ્રી એ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જે લગભગ બધા પ્રકારની ઇન્ડસ્ટ્રીઝનો ઉપયોગ કરે છે જો બધા પ્રકારની ઇન્ડસ્ટ્રીઝનો જો સપોર્ટ વગર જો કેમિકલ ઇન્ડસ્ટ્રી ના ચાલતી હોય તો કેમિકલ ઇન્ડસ્ટ્રીને સાથે સંકાયેલા જે પણ કાયદાઓ અત્યાર નવા નવા જે પણ આવી રહ્યા છે એને કેમિકલ ઇન્ડસ્ટ્રીને અનુરૂપ કાયદાઓ બને તે વધારે યોગ્ય છે અને બીજું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જ્યાં ખાસ કરીને એસએમઇઝ માટે એફ્લુઅન્ટમાં છે કે બીજા અમુક ક્ષેત્રો છે જ્યાં વેરહાઉઝના રિક્વાયરમેન્ટ છે એને જો સરકાર તરફથી એક ક્લસ્ટર બેઝ અને કોમન એક્ટિવિટી તરીકે જો સો પ્રમોટ કરવામાં આવે એટલે કે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ છે કે અથવા તો કોમન વેરહાઉસ ફેસિલિટીઝ છે એને જો હજુ વધારે પ્રમોટ કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનો જે કોસ્ટ છે તે રેશનલાઇઝ થઈ શકે અને જે રીતના પ્રેસિડન્ટ સાહેબે કીધું તે રીતના એન્વાયરમેન્ટને સપોર્ટ પણ મળે પણ કાયદાનું કાયદાનું પણ પાલન થાય અને એન્વાયરમેન્ટનું પણ પ્લાન પાલન થાય અને ઇન્ડસ્ટ્રીઝ કરી શકે તો જે રીતના અત્યારે આ તમામ જે વેપારીઓ સાથે ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી તેમનું સ્પષ્ટ કેવું છે કે જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે આ વખતે બજેટમાં એક તો એક્સપોર્ટની જો વાત હોય અથવા તો ઇન્ફલુએન્સ પ્લાન્ટની વાત હોય અથવા તો જે લક્ષી જે યોજનાઓ છે જેના કારણે જે કંપનીના નિયમોનું પાલન પણ થાય આ તમામ એવી ડિમાન્ડ છે કે જે ઉદ્યોગપતિઓ કરી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે બજેટ જ્યારે ડિક્લેર થાય છે ત્યારે શું આ ઉદ્યોગપતિઓની જે આશા અપેક્ષાઓ છે તેના પર સરકાર ખરી ઉતરે છે કે પછી ફરી વખત તેમને નિરાશ થવાનો વારો આવે છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી ચોવીસ કલાક વડોદરા